Hello, hello, hello. Mora ísť એકવાર બધાને જોઈન થઈ જવા તો પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તમારા એ બધા ડાઉટ જે છે આપણે સોલ્વ કરી દઈશું બરાબર છે એટલે એકવાર આપણે બધાને જોઈન થઈ જવા તો હલો બેટા મજામાં 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 જોઈએ 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 ફટાફટ યસ આ તમને લોલીપોપ પકડાવવાની વાતો છે લોલીપોપ પકડાવવાની વાતો છે અહીંયા આગળ જે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને લોકોને બતાવી દઈશ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે સૌથી પહેલાં તો આ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે એટલે સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઓકે કેમ કે તમારી આખી એડમિશન પ્રોસીજર આખી એડમિશન પ્રોસીજર કમ્પ્લીટ થાય એ પછી તમારે જે આખી એમ વાય એસ વાયની સ્કોલરશિપ ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ એ બધાની ઇન્ફોર્મેશન એના પછી તમારે એન્જિનિયરિંગ રિલેટેડના બધા જ ઇન્ફોર્મેશન એ બધી વર્ષ વસ્તુ જ્યાં સુધી તમને લોકોને જોબ નહીં મળે ત્યાં સુધી ની બધી ઇન્ફોર્મેશન ચાર વર્ષની આખી ઇન્ફોર્મેશન તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે એટલે મહેરબાની કરીને તમે લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ બધી ઇન્ફોર્મેશન તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહી છે ઓકે અને આપણે એન્જિનિયરિંગમાં ટ્વેલ્થ પછીના એન્જિનિયરિંગ એડમિશન ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો આ એક નંબર છે નાઇન એટ નાઇન એટ ફાઇવ ડબલ ઝીરો ફોર થ્રી સેવન આની ઉપર તમારે એક મેસેજ મોકલવાનો છે આની ઉપર તમારે એક મેસેજ મોકલવાનો છે કયો મેસેજ મોકલવાનો છે કે સર મારે ટ્વેલ્થ પછીના ટ્વેલ્થ પછીના એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ એડમિશન એન્જિનિયરિંગ એડમિશન વાળા ગ્રુપમાં જોડાવું છે ગ્રુપમાં જોડાવું છે બરાબર છે આવું તમારે લખી દેવાનું છે અને અમારી ટીમ જે છે તમને લોકોને એમાં જોડી દેશે ઠીક છે તો આ વસ્તુ તમારે પેલા ખાસ ધ્યાનમાં રાખવાની છે

આ એકદમ સાચી વાત છે તમે બેસ્ટ ઓફ ટુ એક્ઝામ આપી શકો છો બટ એનો ફાયદો કેટલો છે એ આપણે અત્યારે ડિસ્કસ કરીશું બરાબર છે એનો ફાયદો કેટલો છે એ આપણે ડિસ્કસ કરીશું તમને લોકોને ખ્યાલ આવે પહેલા તો તમારું જે એસીપીસીનું જે રજીસ્ટ્રેશન છે એ એસીપીસીનું રજિસ્ટ્રેશન બે બીજી એપ્રિલથી સ્ટાર્ટ થવાનું છે બીજી એપ્રિલથી ડેટ્સ આવી ગઈ છે અને આપણે વિડીયો બનાવી કાઢ્યો છે અને વોટ્સઅપ ગ્રુપમાં બધી ડેટ્સ આપણે શેર કરી દીધી છે આ ટ્વેલ્થ પછીના ડિગ્રીની વાત ચાલી રહી છે ડિપ્લોમા ટુ ડિગ્રીની વાત ચાલી રહી નથી ટ્વેલ્થ પછીના ડિગ્રીની વાત ચાલી રહી છે ઓકે ડિપ્લોમા ડિગ્રી નહીં ડિપ્લોમા નહીં એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ જે લોકો ટ્વેલ્થમાં અત્યારે એકત્રીસ માર્ચે મેથ્સ ની એક્ઝામ આપી રહ્યા છે એ લોકો માટેની વાત છે હવે એસીપીસી ની અંદર તમે લોકો ધ્યાનમાં ધ્યાનથી સમજો તો તમને લોકોને ખ્યાલ આવશે કે તમારી પાસે ટોટલ ત્રણ રાઉન્ડ છે અહીંયા આગળ રાઉન્ડ વન છે ધ્યાનથી સમજી લેજો અને આના રૂલ્સ જે છે એ પણ હું આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ આ રાઉન્ડ ટુ છે બરાબર છે રાઉન્ડ ટુ છે અને રાઉન્ડ થ્રી છે ટોટલ ત્રણ રાઉન્ડ છે એવું તમારે અહીંયા છે ટોટલ ત્રણ રાઉન્ડ છે હવે આ જે જે રાઉન્ડ છે એ જેન્ડ માં તમારે બેસ્ટ ઓફ ટુ એક્ઝામ થવાની છે બરાબર બેસ્ટ ઓફ ટુ હવે આપણે એક્ઝામ્પલ લઈને કરીએ કે સૌથી પહેલા અહીંયા આગળ સેકન્ડ એપ્રિલે સેકન્ડ એપ્રિલે સ્ટાર્ટ થવાનું છે રજીસ્ટ્રેશન સેકન્ડ એપ્રિલે સ્ટાર્ટ થવાનું છે રજીસ્ટ્રેશન અને જે લોકો છે બીજું થવાનું છે રાઉન્ડ વન અને રાઉન્ડ ટુ ની વચ્ચે અહીંયા આગળ તમારું સ્ટાર્ટ થવાનું છે રજીસ્ટ્રેશન રાઉન્ડ વન પત્યા પછી રાઉન્ડ વન પત્યા પછી અહીંયા પણ તમારું થવાનું છે રજીસ્ટ્રેશન હવે ધ્યાનથી સમજો જે લોકોએ અહીંયા આગળ કરાવ્યું છે રજિસ્ટ્રેશન એ લોકો અહીંયા કરાવવાનો નથી પહેલો બધા લોકોને ડાઉટ છે કે એકવાર તમે અહીંયા પહેલી વાર કરાવી દીધું તો બીજી વાર કરાવવાની જરૂર નથી જે લોકો અહીંયા આગળ રજીસ્ટ્રેશન કરાવે છે અહીંયા આગળ એ લોકો રાઉન્ડ વન મિસ કરી દેશે કેમકે એ લોકો રાઉન્ડ વન મિસ કરશે બીકોઝ રાઉન્ડ વન પત્યા પછી રજીસ્ટ્રેશન થશે ઓકે એટલે રાઉન્ડ વન પત્યા પછી થવાનું છે રજીસ્ટ્રેશન રાઉન્ડ લોકો પાર્ટિસિપેટ નહીં કરી શકો તો એ બધી વસ્તુઓ આપણે અહીંયા આગળ ધ્યાનમાં રાખવાની છે અને ધ્યાનથી સમજવાની છે જેના કારણે તમને લોકોને આઈડિયા આવે ઠીક છે રાઉન્ડ વન સ્ટાર્ટ થશે રાઉન્ડ વન સ્ટાર્ટ થશે એ હવે ધ્યાનથી અહીંયા કહીશ જો અહીંયા રાઉન્ડ વન છે તો રાઉન્ડ સ્ટાર્ટ થશે એની પહેલા તમારા મેરિટ નંબર બહાર પડશે હવે મેરિટ નંબર કોનો કોનો આવશે જે લોકો ત્રણે ત્રણ સબ્જેક્ટમાં પાસ થયેલા છે એ લોકોનો જ મેરિટ રેન્ક આવશે બધાનો મેરિટ રેન્ક નહીં આવે જે લોકો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં પાસ થયેલા હશે એ લોકોનો જ મેરિટ રેન્ક આવશે અને એમાં થિયરી પર્સન્ટાઈલ ગણાશે થિયરી પર્સન્ટાઈલ એટલે શું પચાસ માર્ક્સના એમસીક્યુ ને પચાસ માર્ક્સની તમારી થિયરી છે ને સો માર્ક્સ ની થિયરી કહેવાય બરાબર છે ઘણા બધા એમ કહે છે કે સર એમસીક્યુ ને થિયરીમાં નહીં ગણવાના એમસીક્યુ થિયરીમાં જ ગણાય તમારું સો માર્ક્સનું જે પેપર છે એને થિયરી કહેવાય તો ત્રણસો માંથી તમારા જે માર્ક્સ આવે એ ત્રણસો માંથી જે તમારા માર્ક્સ આવશે એમાંથી તમારા પર્સન્ટાઇલ બનશે ગુજરાત બોર્ડ માટે સેન્ટ્રલ બોર્ડ માટે બસો વીસ માંથી જે માર્ક્સ આવે છે એમાંથી તમારા પર્સન્ટાઇલ બનશે તો વોટ્સએપ ગ્રુપની નંબર પર વોટ્સએપ કરવાનો છે મેં કહી દીધું છે ઓલરેડી જે લોકો જોઈન નથી લોકોને નાઇન એટ નાઇન એટ ડબલ ઝીરો ફોર થ્રી પર લખવાનું છે કે મારા ટ્વેલ્થ પછીના એન્જિનિયરિંગ એડમિશન ગ્રુપમાં જોડાવાનું છે ઓકે તો મેં કીધું એમ કે અહીંયા આગળ રાઉન્ડ વન થશે પછી મેરિટ તમારું બાળ પહેલા મેરિટ આવશે પછી રાઉન્ડ વન આવશે એના પછી પાછું ન્યૂ રજીસ્ટ્રેશન છે ન્યૂ રજીસ્ટ્રેશન પણ કોને કરવાનું અગેન રિપીટ કરું છું કોને કરવાનું જે લોકોએ અહીંયા કરેલું હોય અહીંયા આગળ રાઉન્ડ વન પહેલા જે બીજી એપ્રિલે સ્ટાર્ટ થાય છે એમાં જે લોકોએ કરેલું હોય એ લોકોએ ફરથી અહીંયા કરવાનું નથી જે લોકોએ ક્યારેય કર્યું ના હોય રજીસ્ટ્રેશન એ લોકોએ કરવાનું છે અને પછી તમારું પાછું ન્યુ મેરિટ બનશે ન્યૂ મેરિટ ન્યુ મેરિટ બનશે અહીંયા આગળ તમારો ન્યુ મેરિટ બનશે નવો મેરિટ રેન્ક આવશે નવો મેરિટ રેન્ક આવશે બરાબર કેમ નવો મેરિટ રેન્ક આવશે જે લોકો પીસીએમ માં ફેલ થયા હોય તો એ લોકો ફરતી એક્ઝામ આપવાના છે અને જે લોકોને લાગે કે મારે બેસ્ટ ઓફ 2 માં જવું છે અને બેસ્ટ ઓફ 2 માં જવું છે અને એ લોકો ફરતી એક્ઝામ આપી હોય તો એ લોકોનો જે રિઝલ્ટ ઇમ્પ્રૂવમેન્ટ થયું હોય એના કારણે નવો મેરિટ રેન્ક બનશે પણ એ ક્યારે બનશે નવો મેરિટ રેન્ક આફ્ટર રાઉન્ડ 1 આફ્ટર રાઉન્ડ 1 આફ્ટર રાઉન્ડ વન તો હવે બેસ્ટ ઓફ મેરિટ જે છે બેસ્ટ ઓફ ટુ એનો ફાયદો શું થશે એ બહુ મોટી સમસ્યા છે ભાઈ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એના કારણે તમારી એક પણ એડમિશન પ્રોસીજર મિસ ન થાય ધ્યાન રાખજો હં પછી આપણે યુટ્યુબ પરના બધા ડાઉટ્સ જે છે લઈએ છીએ તમારે જે પણ ડાઉટો તમારે લખવાના છે પણ એની પહેલાં મારું ધ્યાનથી બધું સમજી લેજો એકવાર એટલે કોઈને કોઈ ડાઉટ રહે નહીં હવે ફોર એક્ઝામ્પલ રાઉ આપણે એલડીની અંદર એલડીની અંદર એલડીની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સાહીઠ સીટ છે આપણે એવું માની લઈએ સાહીઠ સીટ છે એલડીની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સાહીઠ સીટ છે હવે આ જે સાહીઠ સીટ છે એ સાહીઠ સીટ રાઉન્ડ વનની અંદર તમે જોશો તો રાઉન્ડ વન ની અંદર સાહીઠ સીટમાંથી ફોર એક્ઝામ્પલ સાહીઠ સીટ ભરાઈ ગઈ

આ બધું છે એમાં ઓનલી એન્ડ ઓનલી વેકન્ટ સીટમાં માં તમે લોકો એપ્લાય કરી શકશો બધી જગ્યાએ નહીં કેમ કે આ જે 60 સીટ્સ છે એમાંથી પાંચ વેકન્ટ છે ને 55 ભરાઈ ગઈ છે તો જે 55 સીટ ભરાઈ ગઈ છે એ છોકરાઓ એ ખાલી એક જ વાર એક્ઝામ આપી છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એક જ વાર એક્ઝામ આપી અને એ લોકોએ સીટ્સ કન્ફર્મ કરાવી છે અને જે લોકો બેસ્ટ ઓફ 2 માં જાય છે તો બેસ્ટ ઓફ 2 જાય એટલે એ લોકોને એડવાન્ટેજ કહેવાય એ લોકોને એડવાન્ટેજ કહેવાય જે લોકો એક જ વાર એક્ઝામ આપી કે મારે બેસ્ટ ઓફ ટુ નથી કર્યું મારે એક જ વાર એક્ઝામ આપી છે અને એના આધારે જે એડમિશન મળે મારું ફાઇનલ તો એ સિંગલ સિંગલ ટ્રાય કહેવાય તો સિંગલ ટ્રાય વાળાને બેનિફિટ હોવો જોઈએ તો એ લોકોએ શું કર્યું છે કે સાહીઠ સીટ જે ભરાઈ જે ભરાઈ જશે અને જે ખાલી પડી રહેશે ને જે વેકેન્ટ રહેશે ને એમાં તમે લોકો જે પૂરક પરીક્ષા આપશે એટલે સપ્લિમેન્ટરી એક્ઝામ આપશે કે બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશે બેસ્ટ ઓફ ટુ વારી એ વાળા લોકો એ વેકેન્ટ સીટમાં પાર્ટિસિપેટ કરી શકશે રાઈટ અને જે લોકો પંચાવન સીટ ભરાયેલી છે પંચાવન સીટ્સ એમાંથી પણ જો કોઈને રાઉન્ડ ટુ માં પાર્ટિસિપેટ કરવું હોય તો એ લોકો પણ રાઉન્ડ ટુ માં પાર્ટિસિપેટ કરી શકશે રાઉન્ડ ટુ માં પાર્ટિસિપેટ તો બધા જ કરી શકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બટ બેસ્ટ ઓફ ટુ નો ફાયદો આપણે ધારીએ એટલો સારો નથી આપણે ઈચ્છીએ એટલો સારો નથી કે સાહેબ એવું ના ચાલે અમને બેસ્ટ ઓફ ટુ જોઈતી હતી તો આ લોકોએ બેસ્ટ ઓફ ટુ આપ્યું છે બટ એમાં લિમિટેશન્સ ઘણી બધી છે અને આના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ની પીડીએફ પણ છે જે હું પીડીએફ તમને અહીંયા બતાવીશ જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે એ પીડીએફ જે છે અહીં આગળ આપણી આ ACPC ની વેબસાઈટ છે આ ACPC ની વેબસાઈટ ઉપર તમે જોશો નોટિફિકેશન બેસ્ટ તરફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડેટેડ 14 માર્ચ 14 માર્ચનો સર્ક્યુલર છે આપણો ગુજરાત સરકારનો સર્ક્યુલર છે એ સર્ક્યુલર એકચ્યુઅલી શું કહેવા માંગે છે આપણે એ સમજીએ જો શું કહેવા માંગે છે શું કીધું છે અ કેન્ડિડેટ અ કેન્ડિડેટ હુ હેઝ આપણે અહીંયા જોઈ લઈએ એટલે તમને લોકોને ખબર પડે અહીંયા જે લખવા જઈ રહ્યો છું એ કે અ કેન્ડિડેટ આ લખી જો અ કેન્ડિડેટ હુ હેઝ ઓલરેડી પાસ ધ ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન એન્ડ એપિયર ફોર એન ઇમ્પ્રૂવમેન્ટ એક્ઝામિનેશન પે પાસ થઈ ગયો છે પણ ઇમ્પ્રૂવમેન્ટ માટે એપિયર થાય છે

તમે જુઓ અહીંયા લખેલું છે અ કેન્ડિડેટ મસ્ટ અ કેન્ડિડેટ હુ હેઝ પાસ ધ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન પાસ કર કી છે આફ્ટર એપિયરિંગ ઇન ધ સપ્લિમેન્ટરી એક્ઝામિનેશન જે લોકો પહેલા ફેલ થયા છે જે લોકો પહેલા ફેલ થયા પહેલા કોની વાત હતી બેસ્ટ ઓફ 2 ની વાત કરી કે પાસ થઈ ગયો છે પણ ઇમ્પ્રૂવમેન્ટ માટે ગયો છે હવે શું હવે બીજો આ બીજો કોના માટે છે જે ફેલ થયું છે અને ફેલ થયા પછી એ સપ્લિમેન્ટરી માં એપ્લાય કરે છે તો આ કેન્ડિડેટ હુ હેઝ પાસ્ટ

જે બચેલી બચેલી કુચેલી જે સીટ્સ હશે એ બચેલી કુચેલી સીટ્સની અંદર એ લોકો એપિયર થઈ શકશે જે લોકો ફેલ થશે એ લોકો એટલે ફેલ થશે પછી એમનું ફરીથી એક્ઝામ લેવાશે એમની એક્ઝામ લેવાશે પછી એ કરશે રજીસ્ટ્રેશન પછી જે બધી જ એડમિશન પ્રોસિજર પતી જાય અને પછી જે વેકન્ટ સીટ બચે એ વેકન્ટ સીટની અંદર તમને લોકોને એ જગ્યા આપશે બરાબર છે એટલે આ તમને ખબર હોવું જોઈએ જો નેક્સ્ટ After the declaration of the result of improvement exam by the respective board, the merit list prepared as per sub-rule shall be revised and the meritorious candidate shall be included in immediate next online round of admission. In such case, all candidates shall be placed at a appropriate order in the merit list for subsequent online round of government seats. Okay. For example, rank is હવે કોઈ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી અને આપીને તમારા કરતા આગળ નીકળી તમારો રેન્ક પચાસ થઈ જશે જગ્યાએ થઈ જાય રેન્ક થઈ જાય બટ બટ તમે જો રાઉન્ડ વનમાં એડમિશન લઈ લીધું હોય તો ગભરાવાની જરૂર નથી રાઉન્ડ માં એડમિશન ના લીધું હોય તો ગભરાવાની જરૂર છે રાઈટ રેન્ક ચેન્જ થશે કેમકે જે લોકો બેસ્ટ ઓફ ટુ આપેલી છે એ લોકો અંદર એમ્પિયર થશે પણ એ બધા રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ કરી શકશે એટલે કે ચેન્જ થયેલો મેરિટ રેન્ક રાઉન્ડ ટુ માં કામ આવશે દેશી ભાષામાં કહીએ દેશી ભાષામાં તો દેશી ભાષામાં એમ કહેવાય કે ચેન્જ થયેલો મેરિટ રેન્ક રાઉન્ડ ટુ માં કામ આવશે રાઉન્ડ વન માં કામ નહીં આવે રાઉન્ડ વન માં તો પહેલા જે તમે એક્ઝામ આપી છે પહેલા તમે એક્ઝામ આપશો એમાં જે રિઝલ્ટ આવશે એમાં જે તમારો રેન્ક આવશે એનાથી તમે રાઉન્ડ વન જે છે એમાં તમે એડમિશન સિક્યોર કરશો અને સૌથી ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ વન જ છે સૌથી ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ વન છે ઓકે એટલે આ બેસ્ટ ઓફ ટુ તો છે મારા મુજબ બરોબર ઠીક છે હેલ્પફુલ થશે એના સિવાય કોઈ તમને હેલ્પફુલ વધારે થઈ શકશે નહીં એટલે આ વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે પછી બીજી આપણે વાત કરીએ અહીંયા આગળ કે ગુજકેટમાં કેટલા માર્ક છે કેટલા પર્સન્ટાઇલ છે એ હું તમને બતાવું તો અહીંયા આગળ તમે જોશો એસીપીસીની વેબસાઇટ ઉપર તમારે તમારા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ બને છે એકસો અઢાર પોઈન્ટ આઠ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન ફાઈવ પર્સન્ટાઇલ બને છે આખું ટેબલ આપ્યું છે એકસો માંથી કેટલા માર્કે કેટલા પર્સન્ટાઇલ બને છે

ફોર થ્રી સેવન પર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર મારે ટ્વેલ્થ પછીના એન્જિનિયરિંગ એડમિશન ગ્રુપમાં જોડાવું છે જે લોકો ઓલરેડી જોડાઈ ગયેલા છે એ લોકોએ ફરીથી જોડાવાની જરૂર નથી અને મારા મારા પહેલાં વિદ્યાર્થી ભાઈ બહેનોને બધાને મારે રિક્વેસ્ટ કરવાની જરૂર છે કે તમને તમારા ગ્રુપમાં જે ઇન્ફોર્મેશન આવે ધ્યાનથી વાંચો તમને પર્સનલમાં જે અમારો મેનેજર વોટ્સએપ કરે છે એને ધ્યાનથી વાંચો બિકોઝ તમે પ્રોપર ગ્રુપની ઇન્ફોર્મેશન જોતા નથી અને ગ્રુપની ઇન્ફોર્મેશન જોતા નથી એના કારણે તકલીફ ક્રિએટ થાય છે રાઈટ હવે તમારા જે ડાઉટ હોય એ અહીંયા આગળ આપણે કઈ કઈ બ્રાન્ચ લેવાય કઈ કોલેજ સારી જો કઈ બ્રાન્ચ કઈ કોલેજ એ બધામાં પડવાની જરૂર નથી બિકોઝ અત્યારે તમારે એમાં નથી પડવાનું અત્યારે ફોકસ ઓન બોર્ડની એક્ઝામ અત્યારેટની એક્ઝામ પછી તમે શાંતિથી જે છે એ તમે બધી બોર્ડની કઈ બ્રાન્ચ સારી કઈ કોલેજ સારી તમારે મને પર્સનલી મળવું હોય ચિંતનશવ સાથે કાઉન્સેલિંગ કરાવવું હોય ફ્રી ઓફ કોસ્ટ જ છે તો એની પણ કેવી રીતે કરવાનું શું કરવાનું એની પણ બધી ઇન્ફોર્મેશન

તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તમારા કરિયર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેનલ તમારા સિનિયર્સને પૂછી પૂછી લેજો લેજો તમારા જે ભાઈ ભાઈ મોટા ભણી ગયા હોય હોય જેને આપણે માટે ગાઈડ કર્યા એ લોકોને કે અહીંયા આગળ તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે ઓકે જો અહીંયા અગેન કહું છું આમાં મળી શકે પેલામાં મળી શકે કઈ બ્રાન્ડ સારી એના ક્વેશ્ચન નથી પૂછવાના એના માટે આપણે અત્યારે ભેગા નથી થયા બીકોઝ તમારે અત્યારે બોર્ડની એક્ઝામ ચાલી રહી છે તમારો ટાઈમ ઇઝ મની સદ સદુપયોગ કરવાનો ચલો બીજો કોઈ ડાઉટ હતો બોલો કઈ अगेन કહું છું કઈ સારી કોલેજ કઈ સારી બ્રાન્ચ માટે ત્યાં પડો ગુજકેટ ક્યારે સ્ટાર્ટ થશે ગુજકેડ થર્ટી ફર્સ્ટ માર્ચે છે યસ વિરાજ થઈ જશે હો અને આપણે એ વોટ્સએપ ગ્રુપમાં આપણે ગુજકેટની પણ પ્રિપેરેશન કરાવવાના છીએ વર્ષા આનો આન્સર મેં પહેલા આપી દીધો ઓકે તમે જોઈ લેજો બેટા એકવાર ચલો ઠીક છે હા આખી એડમિશન પ્રોસિજર ફ્રી છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું તો તમે જોડાઈ શકો છો નંબર મેં લખેલો છે ઓકે આઈ થિંક સો કે બધાના હવે જે પણ ડાઉટ છે મેં ના પાડી એવા જ ડાઉટ પૂછી રહ્યા છે જે હાલ આપણે એમાં ડિસ્કસ નથી કરવાનું બેઠા અત્યારે ભણવામાં ફોકસ કરો મારા દીકરાઓ તમારું એક્ઝામ નજીક છે ગુજરાત બોર્ડવાળાની અને ગુજકેડ બી નજીક છે જે લોકો સેન્ટ્રલ બોર્ડ હોય બરાબર એટલે ફોકસ કરો પછી કઈ બ્રાન્ચ કઈ કોલેજ માટે તો આખી દાખો બહુ બહુ સમય પડ્યો છે ઓકે ચાલો થેન્ક યુ